नमस्कार, स्वागत छे मंतव्य न्यूज में। चूंटणी गपसप साथे हूं छू दीपिका। तो चूंटणी गपसप में जे रीते आपणे चर्चा करता होय छे चूंटणी लक्षी, त्यारे प्रथम जे मुद्दो छे जेमां वात करी तो कोंग्रेस 6 થી 8 एमएलए ની ટિકિટ કાપી શકે છે। મહત્વનું છે કે ધંધુકા પેટલાદના એમએલએ ની ટિકિટ કપાઈ શકે છે, આ સાથે જ જૂનાગઢના એમએલએ ની પણ ટિકિટ કપાઈ શકે છે। तो जे रीते पालनपुर जमालपुर एमएलए की टिकट कपाई शके छे, 6 થી 8 एमएलए छे तेमनी टिकट कपाई शके छे, जामजोधपुर एमएलए की टिकट कपाई शके छे। चूंटणी की तारीखो जाहिर थई गई छे, त्यारे हवे कोंग्रेस 6 થી 8 धारासभ्य की टिकट कापी शके छे। स्थानिक विरोध ने जोता कोंग्रेस आ निर्णय लई शके छे। तो जे रीते कोंग्रेस ना सर्वे में नबड़ा परिणाम थी निर्णय लेवाशे, कोंग्रेस द्वारा सर्वे करवामां आव्यो अने स्थानिक मंतव्य जाणीने तेमने आ निर्णय लई शके छे। अमुक धारासभ्य दिल्ली सुधी लांबा थई शके छे। वधु विगत साथे संवाददाता मेहुल जोड़ाई गया छे। जी मेहुल, जे रीते चूंटणी नजीक आवी रही छे त्यारे कोंग्रेस 6 થી 8 एमएलए ની ટિકિટ કાપી શકે છે, શું અટકળો? જે પ્રમાણે જે ચૂંટણીની તારીખો ગુજરાત વિધાનસભાની આજે જાહેર થઈ ગઈ, એટલે કે ચૂંટણી જે છે તે જાહેર થઈ ચૂકી છે અને હવે ફક્ત જે ઉમેદવારોનું જે નામ છે તેની યાદીની રાહ જોવાઈ રહી છે। જે પ્રમાણે ઉમેદવારોના નામોને લઈને દાવેદારી જે નોંધાવવામાં આવી છે, કોંગ્રેસની અંદર પણ તમામ જે દાવેદારો છે પોતાની જે દાવેદારી છે તે નોંધાવી છે, જેની અંદર તમામ જે ઉમેદવારો છે અત્યારે સાંભળવામાં આવતા સ્ક્રીનિંગ કમિટીમાં પણ તેની સાથે ચર્ચા કરવામાં આવી હતી। બધી જે ચર્ચાઓ છે તે થઈ હતી, ત્યારબાદ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું અને શોર્ટલિસ્ટ કર્યા બાદ જે પ્રભારી રઘુ શર્મા છે તેઓ હાલ દિલ્હી ખાતે છે, જેમાં શોર્ટલિસ્ટ કરેલા તમામ જે દાવેદારો છે એનું પ્રથમ લિસ્ટ જે છે તે પણ સંભવત તૈયાર થઈ ચૂક્યું છે। એટલે કે જે પ્રથમ ફેઝની અંદર જેટલા ઉમેદવારો છે તે માટેની જે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, આ જે લિસ્ટ જે છે 2 થી 3 દિવસની અંદર બહાર આવી શકે છે। ત્યારબાદ બીજું લિસ્ટ છે તેની અંદર પણ જે ચર્ચા જે છે થઈ રહી છે અને ચર્ચા બાદ જે મુખ્ય જે સમસ્યાઓ જે નડી રહી છે તેવા જે દાવેદારો જે છે, જેમ કે ઘણા બધા દાવેદારો છે તેણે 5 વર્ષ દરમિયાન જે કામ નથી કર્યા તેવા દાવેદારો સાથે જે સ્થાનિક લોકોને રોષનો ભોગ બનેલા, અને ત્રીજા જે છે જે લોકો જે છે લોકો જે દાવેદારી બીજા લોકોએ નોંધાવી છે, તો દાવેદારોની સામે આ તમામ જે લોકો છે તેને આ તમામ પાસાઓની અત્યારે હાલ ચકાસણી કરવામાં આવી રહી છે। સ્ક્રીનિંગ કમિટીની અંદર આ ચર્ચા આવતીકાલે પણ શરૂ થવા જઈ રહી છે। જે પ્રમાણે 6 થી 8 નામ જે કપાવવાની વાત ચાલી રહી છે, તો અત્યારે કોંગ્રેસની સ્ટ્રેન્થ છે 63 ઉમેદવારોની જે ફક્ત વધી છે। કોંગ્રેસ જે છે તે 63 ઉમેદવારો જે અત્યારે જીતેલા ઉમેદવારો છે તેને રિપીટ કરવાની પણ વાત ક્યાંક ને ક્યાંક આવી રહી હતી। આ 63 પૈકીના 6 થી 8 જેટલા જે હાલના ધારાસભ્યો છે તેમાં જે ઘણા બધા જે સર્વે કોંગ્રેસ દ્વારા કરવામાં આવે તેમાં 6 થી 8 જેટલા જે દાવેદારો જે ધારાસભ્યો છે તેઓના નામ કપાવવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે જે પ્રમાણે તેઓનો જે કામગીરી છે ત્યાંના સ્થાનિક લોકોનો રોષ છે અને સાથે જે સક્ષમ દાવેદારો જેણે દાવેદારી નોંધાવી છે તેને ધ્યાનમાં રાખીને પણ આજે દાવેદારો જે છે અને સાથે જે ધારાસભ્યો છે ચાલુ ધારાસભ્યો તે વચ્ચે એક કમઠાણની અંદર કોંગ્રેસ અત્યારે ફસાયું છે, જેની અંદર જમાલપુર હોય, પેટલાદ હોય, જૂનાગઢ હોય, સાથે સાથે બીજા જે 3 થી 4 જેટલા જે ધારાસભ્યો છે તેઓની પણ જે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે જે પ્રમાણે જે દાવેદારો વધ્યા છે સાથે સાથે મહિલા દાવેદારો તેમજ યુવા જે દાવેદારો છે તેઓનું પણ આ વખતે વધારે બાયોડેટા જે આવ્યા છે અને સાથે તેનું પણ જે તેમને સાંભળવામાં આવ્યા હતા તેની અંદર પણ જે ઘણી બધા સક્ષમ દાવેદારો યુવાનો પણ ખાસ જોવા મળી રહ્યા છે, યુથ કોંગ્રેસ હોય, એનએસયુ હોય, તેના જે કાર્યકર્તાઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે। ધંધુકાની જો વાત કરવામાં આવે, ધંધુકાની અંદર યુથ કોંગ્રેસના પ્રમુખ જે છે તેઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે, એટલે કે જે યુવા પ્રમુખ છે અને સાથે સાથે પોતાની દાવેદારી અને પોતાનું વર્ચસ્વ જે છે હરપાલસિંહ ચુડાસમાનું તો ત્યાંના જે ધારાસભ્ય છે તેનું પત્તું પણ કપાઈ શકે છે। આ સાથે જ જમાલપુરની વાત કરવામાં આવે તો જમાલપુરને લઈને પણ અત્યારે અલગ અલગ પાર્ટીઓ જે છે પોતાના મુસ્લિમ વોટને પોતાની તરફ કરવા માટેનો પ્રયાસ કરી રહી છે। આમ આદમી પાર્ટી પણ મેદાન આવી રહી છે, MMM જે છે તે પણ અત્યારે આવી રહી છે, અને આ તમામ જે વિસ્તાર જે છે ખાસ કરીને મુસ્લિમ વિસ્તાર જે છે મુસ્લિમ વોટરોનો જે વિસ્તાર છે એટલા માટે જમાલપુરની અંદર પણ ક્યાંક કમઠાણ સર્જાઈ શકે છે, કે જૂનાગઢની અંદર પણ આ રીતે જ બળવાના સંકેતો જે કોંગ્રેસની અંદર દેખાઈ રહ્યા છે, તો કોંગ્રેસ જૂનાગઢની અંદર પણ પોતાનો જે ઉમેદવાર છે તે બદલાઈ શકે છે। આ રીતે જે 6 થી 8 જેટલી સીટો છે તેની અંદર આગામી દિવસોમાં કોંગ્રેસને આ જે બળવો છે તે થવાની પૂરેપૂરી શક્યતા છે, અને જે પ્રમાણે પ્રથમ લિસ્ટ જ્યારે જાહેર થવાનું છે એને પણ હવે ફક્ત થોડા દિવસોની વાર છે, ત્યારે દર વખતની જેમ કોંગ્રેસની અંદર કકળાટ જે થતો હોય છે તો કકળાટ આ વખતે પણ
पूरेपूरी शक्यता है कारण के जे प्रमाणे प्रदेश प्रमुख वारंवार कही रहा है कि आ वक्त संपूर्ण व्यवस्था साथ करवामां आव्यो छे, परंतु जे ककळाट जे अत्यारथी जे उकळतो चरु जे छे धीरे धीरे शुरू थई चुक्यो छे अने साथे ज आगामी दिवसोमां पण आ रीतने जे कमठाण जे छे नाम जाहेर थतानी साथे ज कोंग्रेसनी अंदर कोंग्रेसनी बहार अने कोंग्रेस ऑफिस कार्यालयनी बहार पण राजीनामा पड़वा होबाळो करवो अने सूत्रोच्चार करवानी जे प्रक्रिया छे ते शुरू ज रहेवानी छे। जी जी मेहुल, तो जी रीते खास कर चूंटणी तारीखों जाहिर थी गई है तरह कया कया मुद्दाओं ने लई आवते कांग्रेस प्रजा समक्ष जैसे और खास कर धारासभ्य टिकट समाचार सामने आया है कि छ थी आठ धारासभ्य टिकट कपाई शके पाचड़ कया कया कारणों हो सके। जे प्रमाणे मैं कहूँ कि प्रथम जो बात है कि कांग्रेस 63 उम्मीदवारों से रिपीट करने बात प्रभारीए करी है, कांग्रेस प्रदेश प्रमुखे करी है, बाहेंधरी आपवामां आवी कि तमाम लोगों कोई चिंता करने की जरूरत नहीं, तमाम लोगों ने रिपीट करवामां आवशे, परंतु जे प्रमाणे कांग्रेस आंतरिक सर्वे जो कर्यो छे जेनी अंदर आज 6-8 जेटला धारासभ्य है तेने क्यांक ने क्यांक हजी पण नबळा पड़ी रहा है अथवा वोट शेर से तूटी सके अथवा मतदारों से नाराज है, तो आवा तमाम जो पासाओ है तेना लईने आज सर्वे करवामां आव्यो कांग्रेसनो तेनी अंदर आ 6-8 जेटला लोको छे ते नबळा साबित थई सके छे, तेनी जगह प्लान बी प्रमाणे पण जे बीजा युवा तेमज महिला जे उम्मीदवारो छे तेने तैयार कांग्रेस जैसे करी रही है, जे प्रमाणे अत्यारे चूंटणी तैयारीओ जे थई चूकी छे अने हवे कांग्रेस पोताना जे 8 वचनों राहुल गांधी द्वारा आपवामां आव्या छे अने साथे जे प्राथमिक जे मुद्दाओ जे छे मोंघवारीनो होय बेरोजगारीनो होय के आवा जे 8-10 जेटला जे मुद्दा जे कांग्रेस द्वारा आपवामां आव्या छे जे वचनोनी अंदर आपवामां आव्या छे, तो आ तमाम जे मुद्दाओने ध्यानमां राखीने गुजरात कांग्रेस जे छे ते पोतानी जे तैयारीओ जे छे चूंटणीनी तेनी साथे मैदानमां जवा तैयार छे। जी जी मेहुल, तो जे रीते खास करीने जामजोधपुरना जे धारासभ्य छे चिराग कालरिया ते भाजपमां जोडाय छे, आ चर्चा बाद टिकिट कपावाना समाचार शुं सूचवे छे? जे प्रमाणे भाजपनी अंदर हजी पण 3-4 जेटला जे धारासभ्यो कांग्रेसना जई शके तेवी वात वारंवार उड़ती आवी छे, ने आ जे चिराग कालरियानी वात होय के राजूलाल अमरीश डेरनी वात होय आ तमाम जे लोको छे तेना नाम क्यांक ने क्यांक वारंवार जे छे ते प्रकाशित थया छे कि तेओ भाजपमां गमे त्यारे जई शके छे, तो आ मामले पण ज्यारे प्रदेश प्रमुख साथे चर्चा करवामां आवी तो तेमणे कह्युं के जेटला लोको जशे तो कोई कशो वांधो नथी, વિસાવદરના जे रीते धारासभ्य जे जता रह्या छे तो तेना माटे पण जे प्लान बी प्रमाणे जे बीजी व्यवस्था जे करवामां आवी छे, तो इलेक्शननी जे तारीखो जाहेर थई छे तो हवे गमे त्यारे कोईपण धारासभ्य जशे तो तेना माटेनी पण व्यवस्था जे कांग्रेस द्वारा करवामां आवी छे બાહેન્દ્રી પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે, પરંતુ નુકસાન ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને આનાથી ખૂબ જ વધારે દઈ શકે છે, કારણ કે ચાલુ ધારાસભ્ય પોતાના મતદારો અને સાથે સાથે કોંગ્રેસને પણ જે બીજા જે પક્ષો દ્વારા જે અત્યારે ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો જે તકલીફો જે છે કોંગ્રેસની તે વધી શકે છે। જી જી આભાર મેહુલ જોડાવા બદલ। તો જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ હવે 6-8 જેટલા ધારાસભ્યો છે તેમને ટિકિટો કાપી શકે છે, ખાસ કરીને સ્થાનિક લોકો દ્વારા જે ધારાસભ્યો નો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાને લઈને કોંગ્રેસના સર્વેમાં આ સામે આવ્યું છે, ત્યારે કોંગ્રેસ હવે 6-8 એમએલએ ની ટિકિટ કાપી શકે છે, ધંધુકા પેટલાદના એમએલએ ની પણ ટિકિટ કપાઈ શકે છે, આ સાથે જ જૂનાગઢના એમએલએ ની પણ ટિકિટ કપાઈ શકે છે।